नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपद स्कूल में आपनू हार्दिक स्वागत छे। हवे आपणे नेक्स्ट पीरियड में आपणे निबंध ने ओलू वार्ता ने कहानी में कीधी थी ने तमने, तो आजे आपणे पाठ 9 अभिनव पेज नंबर 24 पहला खोलो। हिंदी अभिनव पेज नंबर 24 पाठ 9 कोयल, बराबर पाठ 9 कोयल। खोयलू બધાએ? સરસ, ચાલો ઓકે। પેલા એના શબ્દાર્થ જોઈએ। કોયલ એટલે કે કોયલ, ગુજરાતીમાં પણ કોયલ કહેવાય, હિન્દીમાં પણ કોયલ કહેવાય। કોયલ કેવી હોય? કાળા રંગની હોય, બધાએ જોઈ જ હશે। કાગડા જેવી દેખાય, ઓમ થોડીક કાગડાથી મોટી હોય, એના પીછા લાંબા હોય, બરાબર। શબ્દાર્થ પત્તા એટલે કે પાંદડું, આમ કા પેડ એટલે કે આંબો, મોજ એટલે કે આનંદ, સુરુલી એટલે કે મધુર, જી ભરકર એટલે કે ધરાઈ, કુકના એટલે કે કુંજવું, બરાબર। તો ચાલો જો સાઈડમાં કોયલનું ચિત્ર આપેલું છે, આંબા ડાળે કોયલ બેઠી છે। તો કે કોયલ કાલે રંગ કી હોતી હૈ, એટલે કે કોયલ કાળા રંગની હોય છે। આંબ કા પેડ, યહ રંગ ઓર આકાર મે કૌવે સે મિલતી જુલતી હૈ, એટલે કે યહ રંગ એટલે કે તેનો રંગ કાગડાને મળતો હોય છે, મિલતી જુલતી એટલે કે કાગડા જેવી થોડી થોડી લાગે। કોયલ પેડ પર પત્તો મે છિપકર બેઠતી હૈ, એટલે કે કોયલ ઝાડ ઉપર પેડ કે પત્તો એટલે પાંદડામાં છિપાઈને બેઠેલી હોય છે। આમ કા પેડ ઉસે બહુ પસંદ હૈ, એટલે કે આંબાનું ઝાડ, કેરીનું ઝાડ, એને આંબો એટલે એને બહુ ગમતું હોય છે, એનું પ્રિય છે એમ। કોયલ મોજસે આકાર કુહ કુહ કી આવાજ લગાતી, એટલે કે કોયલ જ્યારે મોજમાં હોય છે ત્યારે કુહ કુહ એમ બોલતી હોય છે। ઉસકી બોલી મીઠી ઓર સુરુલી હોતી હૈ, એટલે કે તેની બોલી એટલે તેની બોલી મધુર હોય છે, મધુર અને મીઠી લાગે છે। વર્ષા ઋતુ, વસંત, વર્ષા ઋતુ અથવા વસંત ઋતુ બે એક જ કહેવાય, વસંત ઋતુ મેં કોયલ જી પર જી ભરકર કૂકતી હૈ, એટલે કે કુંજતી હૈ એટલે ગાય છે જી ભરકર, એટલે કુહું કુહું તમે અવાજ સાંભળો હોય તો। અત્યારે વર્ષા ઋતુ ચાલે છે ને, વસંત ઋતુ, ચોમાસું ચાલે છે ને, એટલે તમે એનો અવાજ વધારે સાંભળો, અને સવારમાં તમે ઉઠો ત્યારે સૌથી મોર કોયલનો અવાજ આવતો જ હોય, કુહું કુહું એમ બોલતી જ હોય। વર્ષા ઋતુ મે ભી હમ ઉસકી કૂક સુન સકતે હૈ, કોયલ કો પીક ઓર કોકિલા ભી કહેતે હૈ, એટલે કે કોયલને પીક અને કોકિલા પણ કહેવાય છે। ચાલો નીચે હવે શબ્દાર્થ સ્વાધ્યાય આપેલું છે। પ્રશ્ન પહેલો, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ। હવે પહેલું તમારે લખવાનું નથી અત્યારે, બરાબર। પહેલું, રંગ ઓર આકાર મે કોયલ કિસકે મિલસે કિસસે મિલતી જુલતી હૈ, તો કે રંગ ઓર આકાર મે તો કે રંગ ઓર આકાર મે કોયલ કૌવે સે મિલતી જુલતી હૈ, કેનેથી મિલતી જુલતી આવે, તો કે કૌવ એટલે કે કાગડાને મળતી આવે છે, બરાબર। ત્યારબાદ, કોનસા પેડ કોયલ કો બહુ જ પસંદ હે, તો કે કોયલને ક્યુ પેડ વધારે પસંદ છે, તો કે કોયલ કોયલ કો આંબા કા પેડ બહુ જ પસંદ હે, કોયલને શેનું પેડ ગમતું હતું, તો કે આમ કા પેડ, ગુજરાતીમાં શું કહેવાય? આંબો। આમ કા પેડ કોયલ કો બહુ જ પ્રિય હે। ત્રીજું, કોયલ કી બોલી કેસી હોતી હે, કોયલની બોલી કેવી હોય છે, તો કે કોયલની બોલી કુહુ કુહુ,
કૂહુ કૂહુ એટલે આપણું પાઠ્યપુસ્તક આવે ને એમાં જો કૂહુ દોરેલી જ છે, કૂહુ એટલે કોયલ આપણે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે, ચોથું ગુજરાતી નવું આવ્યું ને એમાં જોજો તમે કૂહુ કીએ છે, કૂહુ પાઠ્યપુસ્તકનું નામ આપણે બોલી છીએ ને, કૂહુ એટલે કે કોયલ, એમાં પણ કોયલ દોરેલી જ છે પેલા ઝોલામાં પુઠ્ઠામાં. કોયલ કી બોલી કેસી હોતી હે, તો કે કૂહુ કૂહુ. હવે ચોથો પ્રશ્ન, કોયલ કે દો ઓર નામ બતાવો, કોયલના બીજા ક્યાં નામ બે આવ્યા હતા પાઠમાં, પીક ઓર કોકિલા, પીક ઓર કોકિલા. તમને ખબર જ હશે કોકિલા કહેવાય એને, બરાબર. કોયલ કે દો નામ, પીક ઓર કોકિલા. હવે કોષ્ટક સે સહી વિકલ્પ ચુનકર ખાલી જગ્યા ભરીએ. હવે કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યાના જવાબ આપેલા છે બે, એમાંથી તમારે સાચો પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનો છે. તો કે પહેલું, પહેલા શું કીધું છે, તો કે કોયલ ખાલી જગ્યા રંગ કી હોતી હે, કોયલ ખાલી જગ્યા રંગ કી હોતી હે, તો કે શું આવશે, કાલે રંગ કી હોતી હે, કોયલ કાલે રંગ કી હોતી હે. બીજું, કોયલ ખાલી જગ્યા મેં છીપ કર બેઠતી હે, તો કે પત્તો ઓર પેડો, તો કે બેમાંથી શું આવશે, તો કે પત્તો મે છીપકર બેઠતી હે, તો કે પત્તો મે છીપકર બેઠતી હે. ત્યારબાદ ત્રીજું, કોયલ કો ખાલ જગ્યા ભી કહેતે હે, તો કે કોયલને શું કહેવાય, કૌવા કે કોકિલા, તો કે શું આવશે, કોકિલા. તો એ શું લખવાનું, કોકિલા. જો એવા ઓપ્શનમાં એમ કીધું હોય કે કૌવા ઓર પીક, તો શું આવે, પીક, બરાબર. કોયલ કો ખાલી જગ્યા ભી કહેતે હે, તો કે કોકિલા, બરાબર. ચલો ફરીથી એકવાર ખાલી જગ્યા જોઈ લ્યો, કોયલ ખાલી જગ્યા રંગ કી હોતી હે, તો કે કાલે, કોયલ ખાલી જગ્યા મેં છીપ કર બેઠતી હે, તો કે પત્તો મેં, કોયલ કો ખાલી જગ્યા ભી કહેતે હે, તો કે કોકિલા, બરાબર. સાવ સેલું જ છે, અઘરું નથી કાંઈ. હવે ત્યારબાદ પ્રશ્ન જોઈ લઈએ, એકવાર જોઈ લઈ. પહેલો પ્રશ્ન, રંગ ઓર આકાર મેં કોયલ કિસસે મિલતી જુલતી હે, તો કે રંગ ઓર આકાર મેં કોયલ કૌવે સે મિલતી જુલતી હે. બીજું, કોનસા પેડ કોયલ કો બહુત પ્રિય હે, તો કે આમ કા પેડ કોયલ કો બહુત પ્રિય હે. ત્રીજું, કોયલ કી બોલી કેસી હોતી હે, તો કે કોયલ કી બોલી કુહુ કુહુ હોતી હે, સોરી ઓ, કોયલ કી બોલી મીઠી ઓર સુરીલી હોતી હે, સોરી ઓ, અહીંયા અહીં જ આવે, કુહુ કુહુ ન બોલે, શું બોલે છે, કેવું બોલે છે પૂછે ને તો કુહુ કુહુ, સોરી ઓ. કોયલ કી બોલી મીઠી ઓર સુરુલી હોતી હે. ચોથું, કોયલ કે દો ઓર નામ બતાએ, પિંક ઓર કોકિલા, કોયલ કે દો નામ હે. ત્રીજામાં સોરી ઓ, મેં લખાયું એમાં લખતી હતી ત્યારે ભૂલ થઈ ગઈ છે. કોયલ કી બોલી મીઠી ઓર સુરીલી હોતી હે, ઈ જ આવશે. ચલો એકવાર પાછો એનો વાંચી જાઉં છું, જે આપેલો નિબંધ જેવો ફકરો આપેલો છે ને, કોયલ કાલે રંગ કી હોતી હે, યહ રંગ ઓર આકાર મેં કૌવે સે મિલતી જુલતી હે, કોયલ પેડ પર પત્તો મેં છીપકર બેઠતી હે, આમ કા પેડ ઉસે બહુત પ્રિય હે,
कोयल मौज में आकर कुहू कुहू की आवाज लगाती है। उसकी बोली मीठी और सुरेली होती है। वसंत ऋतु में कोयल जी भर कर कुकती है। वर्षा ऋतु में भी हम उसे कुक की सुन सकते हैं। कोयल को पीक और कोकिला भी कहते हैं। बराबर, चलो अहीं सुधी राखू छू। तमारे होमवर्क में आ पेज नंबर 24 ऊपर जी आ कोयल नो निबंध आपेलो छे ने आ ई तमारे एक वार लखवानो छे। बराबर, लेसन में तमारे पेज नंबर 24 पर जी कोयल नो निबंध आपेलो छे ई लखवानो छे। तो अहीं सुधी राखू। अस्तु, जय हिंद, वंदे मातरम।